કે જેઓ કાર્ડિયકમાં એક નામ ગણાય છે અને આપણે આજ જોઈએ છીએ આપણી ખાણીપીણી અને આપણી જે લાઇફ છે એ લાઈફસ્ટાઈલ જોતાં હૃદયરોગની વાત આવે તો ભારતમાં હૃદયરોગના પેશન્ટોનું ખૂબ વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને કચ્છમાં પણ તો આપણી પાસે ધવલ દોશી મૂળ કચ્છના ફતેહગઢની વ્યક્તિ છે પણ એમણે એટલું બધું નામ કમાવ્યું આ ક્ષેત્રમાં કે એક એક ઓથોરિટી બની ગયા છે અને ડૉક્ટર કાપડિયા એમના ગુરુ છે એટલે એક એવા ગુરુ પાસેથી એમણે જ્ઞાન લીધું છે જે એ એક સારી એવી ઓથોરિટી બની ગયા છે ડીએમ કાર્ડિયોલોજીસ્ટ છે તેઓ ભુજની મુલાકાતે આવે છે તો એમની પાસે આપણે એવું માર્ગદર્શન લઈએ જે આપણે પણ ઉપયોગી બને ડૉક્ટર દોશી સાહેબ આપનું સ્વાગત છે ચેનલમાં થેન્ક યુ ખાસ કરીને સાહેબ આપણે જ્યારે વાત કરતી કરતા હોઈએ કાર્ડિયો તો એને સામાન્ય શું લક્ષણો છે કે આપણે એના માટે આપણે એલર્ટ થઈ જવું જોઈએ એટલે હાર્ટ એટેકના નેવું ટકા કેસમાં લક્ષણો જોવા મળતા હોય છે જેમ કે ચાલવાથી કે સીડી ચડવાથી છાતીમાં દુખાવો થવો ભાર લાગવો શ્વાસ ચડી જવો અથવા ગભરામણ થઈ જવું પસીનો થઈ જવું અથવા ચાલતા ચાલતા થાકી જવું આ એના મુખ્ય લક્ષણો હોય છે હૃદયના જે એટેકના લક્ષણો કે બ્લોકેજના લક્ષણો એ ચાલવાથી કે શ્રમ કરવાથી વધારે જણાતા હોય છે જ્યારે જેમ જેમ બ્લોકેજો વધતા જાય એમ બેઠા બેઠા પણ આપણને એકદમ ગભરામણ પસીનો ડાબી બાજુ દુખાવો થવો એકદમ ભારભાર લાગે એવો વજનભાર લાગે એવો અને શ્વાસ ચડી જવો આ એના મુખ્ય લક્ષણો હોય છે પણ ડાયાબિટીસ જેવા પેશન્ટોમાં ખાસ કરીને મારે એ કહેવું છે કે એ સાયલન્ટ કિલર છે એટલે ડાયાબિટીસ જેવા દર્દીઓમાં પચાસ ટકા કિસ્સામાં આ લક્ષણો જોવા મળતા નથી એટલે ડાયાબિટીસના દર્દીઓ વધારે સાવચેત થવાની જરૂરી છે અને પહેલેથી જ હાર્ટ એટેક ન આવે એના તપાસ કરવી જરૂરી છે અને ખાસ કરીને ડૉક્ટર સાહેબ એ એ ખાસ એ પ્રાઇમરી આપણે એમાં જોવું જોઈએ કે આપણે આવા લક્ષણો છે કે નહીં પરંતુ ઘણી વખત એવું એવું થાય છે કે આપણી લાઇફસ્ટાઈલને કારણે આપણે મોડે સુધી એ જજ નથી કરી શકતા તો એના માટે શું વારંવાર આપણે ચેક કરાવવું જોઈએ અથવા તો આપણે અમુક સમયાંતરે આપણે ચેક કરાવવું જોઈએ એ માટે શું સલાહ આપવું છે એટલે જે ડબલ્યુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે અને અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી જે અમારી હૃદયની મુખ્ય સંસ્થાઓ ગણાય એમણે એવું પુરવાર કર્યું છે કે નેવું ટકા જે હાર્ટ એટેક થાય છે એ આપણી જીવનશૈલીના લીધે જ થાય છે અસ્તવ્યસ્ત અને અસ્વસ્થ જીવનશૈલીના લીધે જ આ હાર્ટ એટેક થાય છે તો હાર્ટ એટેક થવા માટેના મુખ્ય નવ પરિબળો જવાબદાર છે નાઇન ફેક્ટર કે જે આપણે જાણવા જોઈએ એમાં પહેલું છે આપણી વ્યક્તિની પર્સનાલિટી ટાઈપ એ એટલે કે બહુ સ્ટ્રેસ રહેતો હોય બહુ અધિરાઈ હોય બહુ ગુસ્સો ઈર્ષ્યા એટલે આવા ટાઈપની જે પર્સનાલિટી હોય ખૂબ મહત્વાકાંક્ષા ધરાવતા હોય અને સ્ટ્રેસ બહુ રહેતો હોય તો એ એક મુખ્ય કારણ છે આજકાલ યુવા વર્ગોમાં પણ વીસથી ત્રીસ વર્ષની યુવાનોમાં પણ અમે જોઈએ છે કે હાર્ટ એટેક બહુ વધારે પ્રમાણમાં વધી રહ્યું છે અને યુવાનોમાં પચાસ ટકાથી પણ વધારે મૃત્યુ આ હાર્ટ એટેકથી થાય છે તો એમાં મુખ્ય કારણ છે આજનું આ વાતાવરણ એમનું સ્પર્ધાત્મક વાતાવરણ અને સ્ટ્રેસ બીજું એક મુખ્ય કારણ છે શારીરિક પ્રવૃત્તિનો અભાવ એટલે કે આજના જીવનમાં બેઠાડું જીવનનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને શારીરિક પ્રવૃત્તિ અને એ ઘટી રહ્યા છે જે પણ હૃદયરોગ માટે એટલા જ જવાબદાર છે ત્રીજું કારણ છે આપણી ખાણીપીની ખાસ કરીને ગુજરાતીઓની જે લાઇફસ્ટાઈલની જે ખાવાની પદ્ધતિ છે વારંવાર તળી એક જ તેલમાં વારંવાર તળીને ખાવું ઘી તેલવાળું વધારે ખાવું કાર્બોહાઈડ્રેટવાળી એટલે કે કેલરીવાળું વધારે ખાવું અને લીલા શાકભાજી અને ફ્રૂટ્સનું પ્રમાણ ઓછું હોવું જંક ફૂડ તળેલો ખોરાક અને ફાસ્ટ ફૂડ આ એક હૃદયરોગ માટે પણ મુખ્ય જવાબદાર પરિબળ છે અને ચોથું કારણ છે ખાસ ધૂમ્રપાન બીડી તમાકુ અને આલ્કોહોલનું સેવન જે પણ હાર્ટ એટેક માટે જવાબદાર છે ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલનું વધુ પ્રમાણ અને ઓબેસિટી એટલે કે સ્થૂળતા મોટાપા એટલે આ એક મુખ્ય પરિબળો છે કે જે હૃદયરોગ માટે જવાબદાર છે તો આપણે પહેલેથી જ એને અટકાવવા માટે એવા ટેસ્ટ કરવા જોઈએ કે જે હવે ઉપલબ્ધ છે કે આપણે હૃદયરોગને જાણી શકીએ તો એવા ટેસ્ટમાં છે એક તો લિપિડ પ્રોફાઇલ એટલે કે આપણું આખા કોલેસ્ટ્રોલનું પ્રમાણ એમાં સારું ખરાબ એવું આખું પ્રો લિપિડ પ્રોફાઇલ આવી જાય એ ટેસ્ટ ભૂખ્યા પેટે થતો હોય છે એ કરાવવો જોઈએ શુગરનું એચ બી અથવા ફાસ્ટિંગ બ્લડ શુગરનું પ્રમાણ કરાવવું જોઈએ બ્લડ પ્રેશર રેગ્યુલર ચેક કરાવવું જોઈએ તમારું વજન ઊંચાઈ તમારું કમરનો ઘેરાવો એનું ચેકઅપ કરાવવું જોઈએ અને જરૂર પડે પછી ઈસીજી ઇકો અને ટ્રેડમિલ ટેસ્ટ પટ્ટા પર ચાલીને અમે હૃદયના ઈસીજી લેતા હોઈએ એ ટેસ્ટ કરાવવા જોઈએ અને જેને ખાસ કરીને વારસાગત છે જેમ કે ફાધરને કે મધરને હાર્ટ એટેક આવ્યો હોય તો બાળકોમાં પણ આવવાની શક્યતાઓ હોય છે તો એવા વારસાગત કારણો જે ધરાવતા હોય એવી વ્યક્તિઓએ કોરોનરી કેલ્શિયમ સ્કોર નામનો એક ટેસ્ટ અવેલેબલ છે કે જે એક જાતનો હૃદયનો એક્સરે છે કે જે આપણી હૃદયને જે લોહી પહોંચાતી ધમનીઓ હોય એમાં અત્યારથી કેટલો કેલ્શિયમ કે બ્લોકેજ જમા થયો છે એ ડિટેક કરી શકે છે પહેલેથી તો એ ટેસ્ટ કરાવવાથી પણ આપણે પહેલેથી જાણી શકીએ કે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ કેટલી છે ખાસ કરી સાહેબ આપણે વાત કરીએ કે આટલો આટલી બાબતો હાર્ટ એટેક માટે જવાબદાર છે તો એ બધી બાબતો નિવારવા માટે પણ આપણે વાત કરીએ આપણે જ્યારે વાત તો ત્યારે કચ્છની વાત કરી ગુજરાતની વાત કરીએ તો એ એવી કેટલી સંખ્યા પર્સન્ટેજ ઉપલબ્ધ હોય તો એ કેટલો ખતરનાક રીતે આગળ વધી રહ્યું છે એટલે આપણે જોઈએ તો વિશ્વમાં આજે થર્ટી ટોટલ મૃત્યુ જે થાય છે એટલે સો ટકામાંથી આપણે ત્રીસ ટકા મૃત્યુ તો હાર્ટ એટેકના લીધે જ થાય છે અને ઇન્ડિયામાં એટલે કે ભારતમાં આજે બસો ત્રીસ મિલિયન લોકો હૃદયરોગથી પીડાઈ રહ્યા છે એટલે પચાસ ટકાથી પણ વધારે જે મૃત્યુ થાય છે એ હાર્ટ એટેકથી થાય છે અને ગુજરાતીઓમાં તો હવે કહેવાય છે કે ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક એ તો એનું કેપિટલ ગુજરાત થઈ ગયું છે એટલે એ પ્રમાણે બહુ કૂદકેને ભૂસકે આ વધી રહ્યું છે એ એક સાઉથ એટલે એલર્ટ જેવી નિશાની છે એલાર્મિંગ નિશાની છે અચ્છા સાહેબ ખાસ કરીને એ પણ બહુ કન્ફ્યુઝન છે લોકોમાં જુદી જુદી જુદા ડૉક્ટર કહે છે કે ભાઈ આ તમે આ આવે હાર્ટના ઓપરેશનની જરૂર નથી એમને એમ થઈ શકે છે આ એક કંઈક કમાવાના સાધનો બની ગયા છે હમણાં હોસ્પિટલો માટે તો ખરેખર એ માન્યતા કેટલી હદ સુધી સાચીને ખોટી છે એટલે આમાં જે માન્યતા છે કે હૃદયની નળીઓમાં બ્લોકેજ આવે એટલે એમાં એન્જિયોપ્લાસ્ટિકે બાયપાસ કરવું જ જોઈએ કે ન કરવું જોઈએ અને લોકો ડૉક્ટરો ન જરૂર હોત તો પણ એન્જીઓપ્લાસ્ટિક બાયપાસ કરી નાખે છે ખરેખર એવું નથી આમાં જ્યારે એન્જીઓપ્લાસ્ટિકે બાયપાસનું ડિસિઝન લેતા પહેલાં ઘણા બધા ફેક્ટર અમે જોતા હોઈએ છીએ એક તો એનો જે બ્લોકેજનો ટાઈપ કર્યો છે કારણ કે બે ટાઈપના હૃદયની તકલીફો આવે એક તો સ્ટેબલ એન્જાઈના સ્ટેબલ એન્જાઈના એટલે કે માણસને જ્યારે ચાલવાથી કે સીડી ચડવાથી જ દુખાવો થાય છે ક્યારે બેઠા બેઠા કે રાતના સૂતા હોય ત્યારે દુખાવો નથી થતો ખાલી ચાલવાથી જ દુખાવો થતો હોય એમના ઈસીજી નોર્મલ હોય ઇકો કાર્ડિયોગ્રાફી એટલે કે હૃદયનું પમ્પિંગ હૃદયની સોનોગ્રાફી નોર્મલ હોય તો એને સ્ટેબલ ટાઈપનું એન્જાઇના કહેવાય તો સ્ટેબલ ટાઈપનો જે એન્જાઇના હોય એમાં ધારો કે તમારી ત્રણ નળીઓ બ્લોક હોય બે નળીઓ બ્લોક હોય તો એને તમે દવાથી ખાવાની પરેજી કસરત છે એ બધી વસ્તુઓથી તમે એનું ટ્રીટમેન્ટ કરી શકો છો એમાં તમારે એન્જિયોપ્લાસ્ટિક એ બાયપાસ કરવાની ખરેખર જરૂર હોતી નથી જો પ્રોવાઈડેડ કે તમારું ઇજેક્શન ફ્રેક્શન એટલે કે હૃદયનું પમ્પિંગ સાહીઠ ટકા હોય જે નોર્મલ હોય છે તો એ જ્યારે નોર્મલ હોય તો એમાં કોઈ જરૂર હોતી નથી જ્યારે બીજા ટાઈપના દર્દીઓ એવા છે કે જેને અનસ્ટેબલ એન્જાયના કહેવાય અથવા તો હાર્ટ એટેકવાળા કે જેને બેઠા બેઠા પણ એકદમ દુખાવો ગભરામણ પસીનો કાર્ડિયોગ્રામ એબનોર્મલ હોય હૃદયનું પમ્પિંગ એમનું ચાલીસ ટકા કરતાં ઓછું થયું હોય અને જો તો નળીઓમાં બ્લોક હોય તો એમાં જરૂર પડે આપણે એન્જોપ્લાસ્ટી બાયપાસ કરવું જ પડતું હોય છે એટલે કે આ ડિસિઝન આપણે પેશન્ટના કન્ડિશન પ્રમાણે લેતા હોઈએ છીએ અચ્છા ખાસ કરીને એ એ પણ વાત કરી કે હમણાં મેં અમે કોઈ વાંચવામાં આવ્યું હતું કે હવે કોલેસ્ટ્રોલ જેવી વસ્તુ અમેરિકામાં જે એ શોધ થઈ છે કે મેડિકલ સાયન્સને જનરલમાં આપણે એવું કે આવ્યું છે એવું વાત છે સત્ય શું છે એ ખબર નથી તો એ એ હવે એ આપણે ભારતમાં કઈ રીતે એને આપણે જોઈ રહ્યા છીએ એટલે એ જે વસ્તુ એકદમ બરાબર છે કારણ કે કોલેસ્ટ્રોલ બે ટાઈપના હોય એક તો એક્ઝોજીનિયસ અને એક એન્ડોજિનિયસ એક્ઝોજીનિયસ એટલે કે જે આપણે બહારથી ખાઈએ છીએ અને જે કોલેસ્ટ્રોલ બને છે એ અને બીજો એન્ડોજીનિયસ એટલે કે નેચરલી કોલેસ્ટ્રોલ બને છે એટલે કે અત્યારે જે ડિબેટ ચાલી રહી છે એ છે ખાવાના કોલેસ્ટ્રોલ આપણે દરેક જણ લોકો એવું માને છે કે આ ખાવાથી જ કોલેસ્ટ્રોલ વધે છે આ ન ખાવું જોઈએ આ ન ખાવું જોઈએ એટલે એ માન્યતા ખોટી છે એકલું ખાવાથી જ કોલેસ્ટ્રોલ નથી વધતું કોઈ તમે જોશો કે લોકોની ફૂડ હેબિટ ઘણી સારી હોય એકદમ પતલા હોય છે ડેલી એક્સરસાઇઝ કરતા હોય છે તો એમનું કોલેસ્ટ્રોલ બહુ વધારે હોય છે તો એ એન્ડોજીનિયસ કોલેસ્ટ્રોલ છે એટલે કે જે નેચરલી અંદરની અંદર એલડીએલ કે ખરો કોલેસ્ટ્રોલ બને છે કારણ કે આપણે જે કોલેસ્ટ્રોલ બનતો હોય એને શોષણ કરવાનું અથવા તો એને એને શરીરમાંથી બહાર કરવા માટેનું એક એન્જાઇમ હોય લિવરમાં કે જે આપણા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરતું હોય છે તો જ્યારે નેચરલી જે કોલેસ્ટ્રોલ વધે છે એમાં એ આ એન્જાઇમ કે જે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે એ બનતો નથી તો એને એન્ડોજીનિયસ કોલેસ્ટ્રોલ કહેવાય એટલે એ માન્યતા કે ખાવાથી જ કોલેસ્ટ્રોલ છે એ ભૂલ ભરેલી છે પણ અંદર જે નેચરલ કોલેસ્ટ્રોલ બને છે એને આપણે કંટ્રોલમાં રાખવાની જરૂર છે સાહેબ ખાસ કરીને હવે એન્જિયોગ્રાફી જે પહેલાં આપણે અંદર વાયર નાખીને આપણે ઠેઠ સુધી લઈ જતા હતા અને થોડુંક પેનફૂલ હતું સામાન્ય પેનફૂલ કહી શકાય હવે એવું સાંભળવામાં આવ્યું છે કે એની જરૂર નથી બહારથી પણ થાય છે તો ખરેખર એ શોધ એટલે એન્જિયોગ્રાફી છે ને બે ટાઈપની થાય છે એક તો સિટી કો સિટી સ્કેનવાળી એન્જિયોગ્રાફી હવે નવી નીકળી છે અને પહેલાં જે રૂટીન આપણે કરીએ છીએ એ એન્જિયોગ્રાફી તો સિટી સ્કેનવાળી એન્જિયોગ્રાફીમાં શું હોય છે કે એમાં આપણે જેમ સિટી સ્કેન કરતા હોઈએ કે સાદો એક્સરે કરતા હોઈએ એ રીતે સિટી સ્કેન મશીનમાં જ આપણે હૃદયની નળીઓને જોઈ લઈએ છીએ એટલે એમાં કોઈ એવું કે એવો પ્રશ્ન નથી આવતો એક સાદું જે ઇન્જેક્શન દ્વારા જ આપણે એને જોઈ લઈએ છીએ એ સિટી સ્કેનવાળી છે અને પેલી જે છે એ રૂટીન એન્જિયોગ્રાફી છે પણ બંને નો ડિસિઝન કઈ એન્જિયોગ્રાફી કરવી એ ડોક્ટર પર છે એવું નથી કે દરેક દર્દીઓ સીટી સ્કેન વાળી એન્જિયોગ્રાફી સારી રહે અને જે રૂટીન એન્જિયોગ્રાફી છે ખોટી છે એટલે કઈ એન્જિયોગ્રાફી ક્યારે કરાવી એ ડિસિઝન કાર્ડિયોલોજીસ્ટ પર જ લઈ જાય બંનેનું પરિણામમાં કેવું છે કે ધારો કે સિટી સ્કેનવાળી એન્જોગ્રાફી આપણે કરી અને એમાં આપણે બ્લોકેજની શક્યતાઓ રાખી તો એ જે પર્સન્ટેજ છે એ એક્યુરેટ નથી હોતા ધારો કે અમારા ડાઉટ લાગ્યો કે આ ફિફ્ટી પર્સન્ટ બ્લોક છે આ સિક્સટી પર્સન્ટ બ્લોક છે તો એ એક્યુરેટ નથી હોતા એ સમયે આપણે રૂટિન જે આપણી નોર્મલ જે હંડ્રેડ પર્સન્ટ શ્યોરિટીવાળી એન્જિયોગ્રાફી કરવી જ પડતી હોય છે એટલે એ ડિપેન્ડ્સ ઓન પેશન્ટ કન્ડિશન અને ડૉક્ટરને પ્રેફરન્સ પર એ ડિસિઝન લેવું જોઈએ દર્શક મિત્રો આપણે સાહેબ પાસે ઘણી બધી માહિતી લીધી પ્રાથમિક તબક્કે સામાન્ય નાગરિક તરીકે શું આપણે વિચારવું જોઈએ શું એના માટે કાર્યવાહી કરવી જોઈએ શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ પ્રિવેન્શન લેવી જોઈએ એ બધું જ સાહેબે કહ્યું થોડીક આધુનિક જે શોધની પણ વાત આપણે કરી તો એ પણ સાહેબે એમ સમજાયું કે આ પ્રકારની મેડિકલ ફિલ્ડમાં જે નવી નવી શોધો થઈ રહી છે એ આપણા જીવનને બહેતર બનાવવા માટેની હંમેશા પ્રયત્ન હોય છે તો આજે ડૉક્ટર સાહેબ અમે અમારી સાથે વાત કરી ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ